એક એવું ગામ જ્યાં આવેલું છે માતા લક્ષ્મીનું પવિત્ર ધામ. અહીંયા માતા લક્ષ્મીની પૂજા પાઠ દરરોજ કરવામાં આવે છે, ન માત્ર શુક્રવારે કે પછી ધનતેરસના દિવસે, પરંતુ દરરોજ ભાવિક ભક્તો માતા લક્ષ્મીની પૂજા પાઠમાં લીન બની જાય છે. અને એવું કહેવાય છે કે જો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો પછી ભગવાન શ્રી નારાયણની પણ પૂજા પાઠ આવશ્યક બને છે. ત્યારે આ મંદિરમાં માતા લક્ષ્મીની પૂજા પાઠની સાથે ભગવાન શ્રી નારાયણની પૂજા પાઠ પણ કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં શિવ ત્યાં શક્તિ, એવી જ રીતે જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ. અર્થાત જો નારાયણની પૂજા થાય તો લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય. સામાન્ય રીતે શુક્રવારે માતા લક્ષ્મીની લોકો પૂજા પાઠ કરતા હોય છે અને ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની વિશેષ રીતે પૂજા પાઠ કરવામાં આવતી હોય છે. પરંતુ જો વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રાંતિજ તાલુકાનું તખતગઢ ગામની, તો અહીંયા દરરોજ માતા લક્ષ્મીની પૂજા પાઠ કરવામાં આવે છે. આ એટલું પવિત્ર ધામ છે જ્યાં માય ભક્તો માતાની કૃપા મેળવવા માટે આવી પહોંચે છે. લક્ષ્મી નારાયણ મંદિરની સ્થાપના કરે આમ તો ઘણા વર્ષો થયા છે. જ્યારે સ્થાપના કરી ત્યારે એક સાથે માતા લક્ષ્મી અને નારાયણની સ્થાપના કરવામાં આવી. સૌમ્ય સ્વરૂપ લક્ષ્મીની સાથે નારાયણના અલૌકિક સ્વરૂપના અહીં દર્શન થઈ રહ્યા છે. એવું કહેવાય છે કે જે વખતે ગામ વસ્યું તે જ વખતે ગામમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી અને આ ગામના વડવાઓએ લક્ષ્મીનારાયણના મંદિરની સ્થાપના કરી. તે જ દિનથી આજે ગામમાં સમૃદ્ધિની છોડ ઉડે છે. દરરોજ સવારે આરતી પૂજા કરવામાં આવે છે, શંકરાચાર્યના સ્ત્રોત બોલવામાં આવે છે અને આને મંદિરને લગભગ 81 વર્ષ ત્યાં પ્રતિષ્ઠા કરી અને વડીલોએ પોતાના સ્વયં દશાંશ ઉઘરાવી પૈસા ઉઘરાવીને મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને માં અન્નકૂટ ભરાવી છે. બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ભરાવી છે અને ધનતેરસના દિવસે ગામમાંથી દિવાલ આવે છે અને અહીંયા પ્રગટાવી અને દિવડાનું આપણે એનું પૂજન કરવામાં આવે છે. વડીલો પાસેથી જે શિક્ષણ મેળવીને અમે પરમાત્માની અંદર શ્રદ્ધા વ્યક્ત કરી છે, પરમાત્મા અમારી સાથે કાયમ રહે છે. અમે સતત પરમાત્માની સાથે રહીને જ અમે બધું જ કાર્ય કરીએ છીએ. ગામની અંદર જે કંઈ કામ થતું હોય એ પરમાત્માની હાજરીમાં અને એમના કહેવા પ્રમાણે, વડીલોના કહેવા પ્રમાણે જ અત્યારે જીવન જીવી રહ્યા છીએ અને સાત્વિક જીવન જીવી રહ્યા છીએ, જેથી કરીને અમારી અંદર પરમાત્માની અસીમ કૃપા છે, જેથી કરીને અમે અત્યારે સુખી છીએ. તખતગઢ ગામમાં કચ્છી પટેલની વસ્તી સૌથી વધારે છે. ગામના લોકોના માટે આ મંદિરની સ્થાપના કરાયા બાદ ગામે દરેક રીતે પ્રગતિ કરી છે અને આ પ્રગતિને તેઓ લક્ષ્મીનારાયણની કૃપા જ ગણાવી રહ્યા છે. અહીંયા મંદિરમાં રોજે રોજ પ્રાતઃકાળ અને સંધ્યા સમયે લક્ષ્મીનારાયણનું સ્તવન તો થાય છે જ, પણ સાથે સાથે ધનતેરસના દિવસે ગામ સમસ્ત પોતાના ઘરેથી દીવડા લાવીને મંદિરમાં મૂકે છે અને અહીં સામૂહિક આરતી પણ કરવામાં આવે છે. તો ગામની મહિલાઓ તો આ મંદિરને ભગવાન શામળિયા તરીકે માને છે, કેમ કે ભગવાન શામળિયાએ જેમ નરસિંહ મહેતાને મામેરા વખતે મદદ કરેલી, તેમ આ લક્ષ્મીનારાયણ પણ તેમની દરેક મુશ્કેલીમાં વહારે આવે છે. મંદિરની અંદર ધનતેરસના દિવસે બધા, બધી જ બહેનો પોતાના ઘેરથી દીવા લઈને અહીંયા દીવો કરે છે. લક્ષ્મીનારાયણ મંદિરનો કરે, શિવને મંદિરનો કરે, માતાજીના મંદિરનો દીવો કરે અને એનું લક્ષ્મીનારાયણનું અહીંયા પૂજન કરીએ છીએ. ઘેર પણ અમે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ. ધનતેરસને અમે લક્ષ્મીજીના પૂજનથી અમે સારો દિવસ જાય એટલા માટે કરી પ્રભુ પાસે, લક્ષ્મીજી પાસે પ્રાર્થના પણ કરીએ છીએ કે અમારા માટે સદાય તમે અમારો સાથે સાથે રહેજો. બેસતા વર્ષના દિવસે, દિવાળીના દિવસે લક્ષ્મીન ટ્રસ્ટ દ્વારા અન્નકૂટનો પ્રસાદ થાય છે. ધનતેરસના દિવસે 11 થી માંડી દિવાળી સુધી અમારે અહીંયા બહેનો દીવા કરવા માટે અને ભગવાનને પ્રાર્થના કરવા માટે આવે છે કે આવતું વર્ષ સારું જાય, સ્વાસ્થ્ય સારું રહે, ખેતી વેપાર ધંધા પણ સારા રહે એના માટે પ્રાર્થનાઓ કરે છે. અને ગુરુજીની કહેવા પ્રમાણે અમારી અલગ અલગ દિવસે, 11 દિવસે અહીંયા સાંજે દરેકના ઘરેથી અલગ અલગ પ્રસાદ આવે છે. હિન્દુ ધર્મના તમામ તહેવારોમાં મંદિરમાં સવિશેષ પૂજન અર્ચન થાય છે, તો સાથે સાથે મંદિરને ભવ્ય શણગાર પણ કરાય છે. અહીંના લોકોનું સ્પષ્ટપણે માનવું છે કે ગામની સંસ્કારિતા પણ આ મંદિરને જ આભારી છે.
બાલ વૃદ્ધ સૌ કોઈ અહીં આવીને નતમસ્તક થાય છે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી નારાયણ સમક્ષ. ધનતેરસના દિવસે અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. ગામ આખું એક સાથે લક્ષ્મી નારાયણની પૂજા કરી આવનાર વર્ષના વધામણા કરે છે અને ગામની સુખ સમૃદ્ધિ માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરે છે. ક્ષિતિજ રૂપાલી, GSTV સાબરકાંઠા.